जय हिंद, जय मां भारती। हूँ धर्मसिंह भुवा, लोक साहित्यकार, सरदार कथाकार। तो हमारा सूरत ने आंगले भाई श्री आजाद भाई गोहिल पधारा से अनहेन मजानी अपने लोक साहित्य ने बेसियार वातु करवी से। कारण के जिनरा ना बहे इतिहास, वो जीवत नर मुआ, उनसे पहले वो मुआ जिनी गौरवता हुई नाश। तो साहित्य एक गौरव रक्षा करना से अन खुमारी से, तो एवी खुमारी माटे भारत वंदना सर्वप्रथम। उत्तरम यतु हेमान्द्रवेवम्, दक्षिणम स समुद्र सेव, तद भारत नाम भारती, यत्र संपति कसे। भारत वर्ष में जो जन्म मिलो हो, विष्णु पुराण ना श्लोक ने अर्थ में लई ने समझिए तो उत्तरम यतु हेमान्द्रवेवम दक्षिणम से समुद्र सेव, तद भारत भारतीय भारत ने आवी संस्कृतिमान मानव ज्ञाति मानव जाति अनेक ज्ञाति ने एक करे अनेक मानवी मनुष्य बने। પણ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તમામે તમામ માનવી એક તાતણે બંધાઈ ગયા કે મારો દેશ મારું ભારત મહાન છે, અને જો બધા એક ન બને તો ભારત આઝાદ ન બને। કારણ કે મારો કાપો, અને જેનો 24 કલાક દિન વાતમે અંગ્રેજ સત્તાની હામે અને વગર અત્યારે એક ગાંધી બાપુના અહિંસા મંત્રથી સરદાર પણ એમ કહેવાય છે પોતાનું ખુમારી પણ દાખવીના દેશને મર્દાને બેઠા કર્યા છે, તો એની કોઈક વાત રહેવી જોઈએ, એનો કોઈક ઇતિહાસ હોવો રહેવો જોઈએ। પણ એ ઇતિહાસ કરતા પહેલા હે માં શારદા, હે માં સરસ્વતી, આજ માં ભગવતી, સાહિત્ય લખીએ ત્યારે માં શારદા તમને યાદ કરતા હોઈએ તો લોહ પુરુષ દઢ સરદા સરદાર ગાથા
આપણે જાણીએ છીએ અને એથી આગળ કહે તો આજ ના આ ઈસવીસન 1900 નો સાલ 1900 સાલ પૂરી કરી ગયા અને 2020 ની સાલમાં છીએ તો એ બરોબર કહેવાય 1800 ને 75 ની સાલ હાલે છે અને સર્વોત્તરમાં સરદાર વલ્લભભાઈ નો જન્મ થવાનો એનો પૂર્વ નિવાર તો કદર્પ ઋષિની તપોભૂમિ એક બાજુ શેઢી નદી અને એક બાજુ મહી નદી બે નદીના ખળખળ મીઠા જળ મીઠા ટોપરા દેવા અને એવી કદર્પ ઋષિની તપોભૂમિ છે ફળદ્રુપ ધરા છે આવળ બાવળ બોરડી ઝાકરા ઝાડ જમરૂપ અને અનેક ઝાડવા ઝુલરિયા છે ધીરે 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 એ પ્રકૃતિની મારી પાસે આબોહવા પણ એમ કહેવાય છે કે માન આપી રહી છે અને એ જ વખતે બરોબર સરદારના માતુશ્રી એટલે લાડબાઈ મા એના જીવનની માલિપા અને ઝવેર બાપાના જીવનની માલિપા જામાનુષ ગૃહયુત ધર્મ રાખે શીલ વિસાર ગુરુમુખ વાણી સત્સંગ મન અવિરત પરમાત્માનું ભજન કરે છે અને એમને ત્યાં જે અંશ અવતરવાનો છે એવા અંશ નહીં આગમન થયું કારણ કે એ વંશ મૂળ તો ઉત્તર ભારતમાંથી આવેલા અને પંચનંદન પંજાબની ધરામાં ફળદ્રુપ ધરા ખેડી અનાજ ઉત્પન્ન કરી અને જગતમાં એનું એમ કહેવાય છે કે બિરદ ઈ છે મૂળ તો કુર્મી ક્ષત્રિય હોવાથી અને એ ભૂમિને કહેવાય છે કે પટેલ લખવાથી પટેલિક સેવા પટેલિક સેવા કુળની માલિપાથી એવા કહેવાય છે કે 143 કુટુંબ ગુજરાનવાલા છોડીને આવ્યા છે અને આવતા 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 યશોવર્માના રાજથી માળવા છોડી અને માળવામાંથી કહેવાય છે કે યશોવર્માના રાજમાં રોપી દીધા છે અને અહીંયા યશોવર્મા અને સિદ્ધરાજને વેર છે પણ એકબીજા એકબીજાના માણસને લઈ લે એટલે ત્યાં રોકાઈ ગયેલા પટેલોને ખેંચી અને સિદ્ધરાજ જયસિંહે જીત કરી અને સિદ્ધરાજ જયસિંહે પટલાય આપી અને એક એક ગામડે ગામડે ગામના તોરણ બંધાવ્યા અને પૂછવામાં આવ્યું તમે ક્યાં ના છો તો તમે ગુજરાનવાલા કારણ કે જે ખેડૂતનો દીકરો ધરતી પુત્ર પોતાની ભૂમિ છોડે એટલે ભૂમિનું નામ પાછળ હોય અમે ગુજરાનવાલા ગુજરાનવાલા એક એક ગામડે ગામડે તોરણ બંધાણા છે અને એમાં ફળદ્રુપ એવી ધરા અને એ ધરા છે આજનું કદર્પ ભૂમિનું જે તપો ભૂમિની વાત કરી તે અને એમાં કરમસદ નામનું ગામ એટલે ધરા ગુર્જરનો પ્રાંત રઢિયાળો ધીરે ધીરે કહેવાય છે કે સ્કૂલમાં નિહાળ પહેલાના તો ધૂળિયા નિશાળમાં જાય
અને ધુડિયા નિશાળમાં જતા હતા ત્યારે પણ ખેડુના દીકરાની એક નિયમ હોય છે કે ખેડુનો દીકરો ગમે તેવો ભણે પણ બાપ ઈ ખેતીનું કામ સુકે નહીં એટલે જવેર બાપા વાડીએ લઈ જાય અને વખરડામાં એમને એમ કહેવાય છે કે ઇતિહાસ આપણા દેશની ખુમારીની વાતો કારણ કે શું કામે એ વલ્લભભાઈના પિતાજી બાળ વલ્લભના પિતા જવેર બાપા પણ ઝાંસીની રાણીની વખતે લડાઈમાં દેશ માટે લડવા ગયેલા અને કહેવાય છે કે 1957 માં ઝાંસીની રાણીની લડાઈની માલિપા જતા હતા અને હાલતા હાલતા કહેવાય છે કે ઠેક પહોંચી ગયા પણ પહોંચતા અને હારે જ કોક માણસ ફૂટી ગયો બાતમી મળી ગઈ અને ઝવેર બાપાને બાન પકડી અને હોલ કરનાર રાજાએ નજર કેદ કર્યા છે આવા નજર કેદ અને એમાંય કહેવાય છે નજર કેદ માણસને હામે દેખાય અને એમાં ઝૂબટે રમતા હોલ કરનાર રાજા અને ઈશારાથી જ્યારે ત્યારે ઝૂબટે રમતા હોય અને એમાં ઈશારો કરે એટલે રાજા જીતી જાય રાજાને ગમતી વાત હતી હોલ કરનાર રાજાએ માન સહિત પાછા એને સરોતરમાં એને ગામ મોકલ્યા છે એટલે બાપનું અધૂરું કાર્ય કરે અને બાપ બાપની કીર્તિ વધારે અને એવા વીર વલ્લભ બાળપણથી જ કહેવાય છે કે ઘણા તો માસ્તર પાસે પાઠ પણ ભણવાના હોય પણ એટલે વખતે તો ઘણી વખતે તો માસ્તરને પાઠ ભણાવી દેતો આવો તોફાની બાહોજ કુશાગ્રહ શક્તિ અને હઠીલો બાપ આવો માણસ આવો નાનો બાળક પણ તેજસ્વીતાની મૂર્તિ કહેવાય ભલે શરીર હામળું છે પણ બાપ ગુણ એના ગવાય આ રૂપ કરતા તો ગુણ વાલા શૈયર મને આવા લોક સંગીતમાં ગીતો પડતા તો મિત્રો આજ આ આજ ગુણની વાત છે અને એવા ગુણ નિધિ એવા વીર વલ્લભ સરદાર અને આવા બાહોશ વીર પુરુષ અને એ નાનકડો એવો બાળક છે ભણતા ભણતા એમ કહેવાય છે કે 8-10 કિલોમીટર પોતાના ગામથી બીજા ગામ ભણવા જાવું અને રસ્તામાં એક પથ્થર ખૂટી ગયેલો અને પથ્થર એટલો બધો રસ્તામાં નડે છે કે પથ્થરની માલિપા કોઈ પણ માણા ભટકાય એટલે દેશી ભાષામાં કહું તો ઠેસ લાગે અને એક દિવસે શનિવાર હતો એટલે દર રવિવારે ઘરે બી આવે હોટેલમાંથી ત્યાંથી છોકરાઓ રૂમ રાખી રહેતા અને એમાં આવતા હતા ત્યારે બધા છોકરાની વચ્ચે કે આ પાણો નડે છે આ ગાદાઓ બધા વીર વલ્લભ કે હું એકલો કાઢી નાખું અને એકલા હસમસાવીને કાઢી નાખે ને બાપ આ દેશના દુશ્મનોને આપણે જોઈએ છીએ ભારતની આઝાદી વખતે એક ઠેકાણે નહીં પણ એકો એક દેશ આક્રમણ કરી રહ્યા છે કે ભારત આઝાદ ન થવું જોઈએ ભારત આઝાદ થાય તો વિશ્વગુરુ બની જાય અને તેથી એકલો એવો નાનો બાળક વીર વલ્લભે પથ્થરને કાઢી ફેંકી દીધો બાપ આવા તો ઘણા પ્રસંગો છે અને એ વલ્લભ જ્યારે ભણી ભણવાની સ્થિતિ કથળી હતી કારણ કે માણસની પરીક્ષા થાય અને પરીક્ષામાં જ હીરો બને અને લગભગ માણસને જ્યારે વીતી હોય ને અને કોઈ પણની વાત કે વેદના એ ક્યારે નીકળે કે વેદના ત્યારે નીકળે પહેલા કવિ દુખી હોગા આ હશે નીકળી કવિતા કોઈ પણ અને સરદાર વલ્લભભાઈને તો કોઈએ કીધું હતું કે તમારે જૈન મુનિજીએ કીધું હતું તમારે આવો ઇતિહાસ લખવો જોઈએ અને ત્યારે સરદાર વલ્લભભાઈ કહેતા લખવો નહીં અમારે તો આ સરદવો છે ને સરદાનો બાપ ઈ ઇતિહાસ છે અને ઇતિહાસ તો ધીરે ધીરે અને એટલા માટે સરદારના ગીત ગુણલા ભજન વ્યાખ્યાઓ સન સપા ખરા બધુંય બનશે અને બનવા માંડ્યું છે સરદારની કેટલીક વ્યાખ્યા બનાવીએ પણ મિત્રો સાહક મિત્રો આ સંસ્કૃતિને જીલવી હોય તો તમે એવી ફરમાઈશ કરજો કે પહેલું ટોપ લેવલમાં મારે સરદારનું ગીત સાંભળવું જોઈએ આજે યુગ પાકી ગયો છે એ વલ્લભ તારી વીરતા વખાણું કે કણબી તારી કીર્તિ વખાણું વલ્લભ તારી વીરતા વખાણું એ કણબી તારી કીર્તિ વખાણું એ કરમ સંદગામે ને હા આ કરમ સંદગામે પ્રગટો લોહ પુરુષ બાપ જન્મો હોય એવી અનેક કડીઓ અનેક ગીતો લખાઈ ચૂક્યા છે ધીરે 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 દર્શક મિત્રો આપ સરદાર કથામાં સામેલ છો સરદાર કથા કાંઈ એક ઘડીકમાં પૂરી થાય એવી નથી કારણ કે આટલો જન્મથી ખુમારી સુધી અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈ નાનકડી એવી નોકરી માટે અને જ્યારે એમ કહેવાય છે કે ડિસ્ટ્રિબ્યુટરની પરીક્ષા આપવા જાય છે વકીલાતની પણ પરીક્ષા આપવા માટે જેને પુસ્તકો માગવા પડતા હતા અને ત્યાર પછી જે વકીલાતનું ભણી
અને વકીલાત નું ભણ્યા પછી સરદાર વલ્લભભાઈ ના જીવન માં એક એવો પ્રસંગ મળ્યો છે કે એમના ખાસ મિત્ર એવા નાદર સાહેબ બિરાદર અને એની ગાંઠ આઠ ગાંઠ મિત્ર એવી બધી મિત્રતા કે એક બીજાને મળે તો જ આંખ ઉગડે અને એવા નાદર સાહેબને ઘરે સાંજે બેસવા જાય હવારમાં અહીંયા આવે એમ કરીને એકબીજાને મળી અને મિત્રતાની ગાંઠ બંધાણી છે ઈશ્વર અને અલ્લાહએ કેટલીક નક્કી કર્યું છે કે લાવા મિત્રના મિત્રતાની પરીક્ષા કરવા અને એ પરીક્ષા વલ્લભભાઈની થઈ હોય એકનો એક દીકરો નાદર સાહેબનો અને નાદર સાહેબના દીકરાને જીવલોણ રોગ લાગી ગયો બીમાર પડી ગયો નાદર સાહેબ કહે છે કે મોટા દવાખાને વકીલ સાહેબ ભેગા આવે વલ્લભભાઈ હજી તો વકીલાત કરતા હતા ત્યારે પણ કહેવાય છે કે ભેગા ગયા ડોક્ટરને કે બોલો કેટલા પૈસા તો કે પૈસાથી કોઈના પ્રાણ નથી ખરીદાતા તો કે સાહેબ તો કે હા આને જીવલેણ રોગ છે અને એના માબાપને કીધું કે તમે આને અડકતા નહીં કારણ કે અડકશો તો આ સેપી રોગ છે આજે જેમ કોરોનો લાગી ગયો છે ને એમ તેથી આ બધી પરીક્ષા તો આ ભારત માટે ધ્યાન રાખે અને વીર માણસોની જ ખેવના છે બાપ એ જ કઈક રસ્તો કરી દે અને એ દિવસે પ્લેગ નામ પડ્યો અને કોઈ અડકશો નહીં મા બાપ કેટલીક માની ગયા સુકામ માની ગયા કે પરીક્ષા થવાની હતી મા બાપે આખો દી અને કઈ સેવા ન કરી અને વલ્લભભાઈ વકીલાત કરીને સીધા નાદર સાહેબની ઘેરે જાય પણ મા બાપ આગા પાછા છે નાનકડો એવો છોકરો ખાટલાની પાંગથે બેઠો ટૂંકી ભાષામાં કહું અને એ રીતે બેઠો છે અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે અને ત્યારે કહે છે કે બેટા રડમાં તો કે કાકા મને એવું નથી પણ હું મરી જાય અરે બેટા ડોક્ટર તો કે કઈ એમ થોડા મરી જાય તો કે એમ નહીં તો મારા મા બાપ મારી પાસે નથી આવતા હવે મારે કેમ જીવવું કાકા અને ત્યારે મોઢા આડો હાથ મૂકી દીધો વલ્લભભાઈ બેટા આવું ન બોલતો મા બાપ હિન્દુ ના હોય કે મુસલમાન ના હોય 72,000 નાડી જનેતાની હોય તો એ બાળક તરીકે જન્મે છે હરી 300 હાડકા બાપ ના હોય અને એ મા બાપ તને નબળા લાગે તો આ પૃથ્વીલોકમાં લાવનાર છે બાપ એને તો દેવતા માનવા પડે અને ત્યારે કહે છે તો હું શું કરું તારો કાકો જીવે છે આઠ દિવસની વકીલાતની રજા મૂકે છે તો ઘરે એમના પત્ની ઝવેરબા કહે છે કે તમે એક તો રોગી માણસ છે અને રોગ ઘરમાં લાવશો ત્યારે એમના પત્નીને ખબર નથી હિન્દુ મુસલમાન શું બસ આ રોગી છે એટલે એને રોગ એનો ઘરમાં લાવશો તો કે ના દેવી તમે પીતા હોય તો પિયર જાઓ અને એમને પિયર મોકલીને આઠ દિવસ રજા રાખી અન અગાધ સેવા કરી સેવાનું ફળ આ દેશને મળશે બાપ સેવા કોઈ દી નલે ન જાય અને આઠ દિવસમાં એ દીકરો બિરાદરનો દીકરો દેહાંત થઈ ગયો શમી ગયા પ્રાણ અલ્લાને પ્યારો થઈ ગયો કાળની સાયા પથરાઈ ગઈ ઘરનો મોભી એમ કહેવાય છે કે ઘરમાં ઘરમાં થીધી ગયો સમાજ અને સગા સહોદર તો આવ્યા હોય બાપ કોઈ હિન્દુ મુસલમાન ના વાડા ન મળે બધાય ભેગા થઈ અન ત્યાં વાત કરે છે તો હવે આને દફનાવવા ત્યારે વલ્લભ વકીલ કે છે લાવો એકલો ખંભે મૂકી અન દફનાય આવે બાપ ઈ હિન્દુ મુસલમાન ના ટુકડા ન કરે કે દીક વડાપ્રધાન ન થાય એનો કોઈ રંજ નથી અને વડાપ્રધાન થાય એમ ન થાય એનું કારણ છે કે બાપુ ગાંધીના એક અહિંસા મંત્રથી બંધારેલો વિરોધ હાવજ હતો ગાંધી બાપુએ અહિંસા મંત્ર આપ્યો તો વલ્લભ હા ભારતની આઝાદી જોઈએ પણ એક ટીપુ લોહીનું પડ્યા વગેરે આઝાદી જોઈએ આ ગુપ્ત વાત છે વસંતથી થાપણ બાપ વસનવાળા સમજેના દેશ એક થાય ને ત્યારે જ અહંકાર અને આજ તો આપસ કી બાત મેં કટવું હોય હિન્દુવાન હિન્દુસ્તાનના કેટલા ટુકડા થઈ ગયા પક્ષા પક્ષીની જરૂર નથી આ દેશની રક્ષાની જરૂર છે એટલા માટે એક ટીપુ લોહીનું પડ્યા વગેરે આઝાદી જોઈને એક પણ લાખો મેરા વગેર મારે બાપ રજવાડા એક જોઈ એક એક રજવાડાની આગળ પોતાનો હાથ નીચો રાખી અને વીર વલ્લભે કીધું છે કે બાપ મારા રાજપૂતને મર્યાદા આશરી એનો હાથ લાંબો કરીશ હું એટલે એમનો હાથ ઉછો રહે ધન્ય છે રાજપૂતોને કે આ પૃથ્વી એને આપી છે બાપ એટલે લોહ પુરુષનું મોટું નામ છે લોહ પુરુષની અનેક વ્યાખ્યા વાતુ કવિ કવિતમાં ગીતમાં અને અનેક કલાકારો આ એકનો ઇજારો નથી કારણ કે આ સામૂહિક કથા છે અને સર્વપ્રથમ આ ભારતને મેં 2011 ની સાલમાં સર્વપ્રથમ મેં આવી કથાઓ અર્પણ કરી છે સાત કથા થઈ રહી છે
અને અત્યારે 8મી સરદાર કથા લગભગ અમદાવાદમાં આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો આ કોરોનાના સમયે લાઈવ થશે, પણ મિત્રો એક એકને આર પાર ઉતારવા માટે સરદાર 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 દરરોજ સરદારની પ્રતિમા ફોટો મૂર્તિ અરે બાપ સ્ટેચ્યુ ઓફ ગુજરાત છે અને એમાં જ્યારે ધ્યાન લગાડી દેહો એક ઈ ટસે દોહો તો એમ કહેવે છે કે એમાંથી વાઇબ્રેટ શક્તિ નીકળશે અને હાડા 5 ફૂટનો સરદાર અને 7 ફૂટના રાજપૂતોની કુનેહતાથી કીધું અને પહેલું રાજ આપનાર ભાવનગરના ગોહિલ રાજપૂત ધન્ય છે કે આ ધરતી માટે દાતાઓ પણ એવા છે. એટલે યુગો યુગ સુધી એમની કવિતા વાતું અને જ્યારે સરદાર કથા લખાય છે ત્યારે પહેલા રાજપૂતની સોપાય ધરમ કવિ લખે છે. કારણ કે વામન વૈરાટ બની, વામન વૈરાટ બની વલ્લભ આવ્યો દ્વારે, લીધા રાજ માગીએ તો રજપૂત દાતા કીધા. વામન વૈરાટ બની વલ્લભ આવ્યો દ્વારે, લીધા રાજ માગી જેણે રજપૂત દાતા કીધા. આ ભૂમિ ભારત કોઈના બાપની નથી અને આ ધરતી ઉપર કેટલી સતા ઉથલી ગઈ છે પણ આજ લોકસભાની માલિકા સરદારને ખૂબ માન મળ્યું છે અને સરદારે બધી જ્ઞાતિને માન આપ્યું છે. જય સરદાર, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.